નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું શાસ્ત્રી મહેશભાઈ કનારાલ ભટ્ટ ફરી એકવાર આપ વચ્ચે ઉપસ્થિત થયો છું નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન ની અંદર. આજનો પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા માતાજીનું ધ્યાન લઈએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વીણા વાદિની નમઃ નમસ્કાર અને નમસ્કરોમી. તો આજે છે 16 એપ્રિલ 2021 અને વાર છે શુક્રવાર. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની આજે ચતુર્થ્યામ તિથિ એટલે કે ચોથ તિથિ છે. આજે વિનાયક ચોથ છે, રોહિણી વ્રત છે અને આજે ચોથું નોરતું છે. આપણે આજે સૂર્ય ઉદયની વાત કરીએ તો સૂર્ય ઉદય સવારે થશે 6:19 અને સૂર્ય અસ્ત થશે 6:58 સવારે. 6:19 સૂર્યોદય, સૂર્યાસ્ત 6:58. નક્ષત્રની વાત કરીએ, રોહિણી નક્ષત્ર છે, 11:40 સુધીનું રહેશે અને 11:40 પછીથી મૃગાશીષ નક્ષત્રની શરૂઆત થઈ જશે. યોગની વાત કરીએ તો સૌભાગ્ય યોગ છે, જે સાંજે 6:24 સુધીનું રહેશે અને ત્યારબાદ શોભન યોગની શરૂઆત થશે. જો આપણે રાશિની વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ રહેશે વૃષભ, એટલે કે વૃષભ રાશિ ઉપરથી આપ બાળકોનું નામ રાખી શકો એમ છો. અને સૂર્ય રાશિ રહેશે મેષ. ઋતુ ચાલી રહી છે, વસંત આયન છે, ઉત્તરાયણ આયન, વિક્રમ સંવત છે 2077. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ. ધનનું આગમન આજના દિવસે સંપૂર્ણ રહેશે અને સાંજ થતાં તમને અમુક ધન બચાવી શકો એમ છો. તમારા મિત્રો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવશે. તમારા પ્રિય પાત્રનું અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટેનું અદ્ભુત કૌશલ્ય તમે આજે જાણી શકો એમ છો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ઈષ્ટદેવનું પૂજન કરો અને ઈષ્ટદેવને સફેદ ચંદન અર્પણ કરો. ત્યારબાદ વૃષભ રાશિ. કામ બાકી હોવા છતાં રોમાંચ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા ઉપરના સ્ટેટસ ચેક કરવાની ભૂલ કરશો નહીં, નહીં તો ઘરની અંદર ડખો થશે. એક આશ્ચર્યચકિત પ્રેમ મેળવવા માટેનો દિવસ છે આજે. જ્યાં સુધી કામમાં વ્યસ્ત છો ત્યાં સુધી આપનું મન પ્રફુલ્લિત રહેશે. ફ્રી થતાની સાથે જ ખોટા વિચારો મન ઉપર રાજ કરશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ઉત્તર દિશા તમારા ઘરની, તમારા ઓફિસની, તમારી બેઠકની જગ્યા ઉપરની ઉત્તર દિશા જે ખરી એ સાફ રાખજો, સ્વચ્છ રાખજો અને સુગળ રાખજો. ત્યારબાદ મિથુન રાશિ. કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં. તમારી મહત્વની લોકોની સાથે આજે મળવાની, મુલાકાત થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. એમને જ્યારે મળો ત્યારે આંખ કાન ખુલ્લા રાખજો અને તમારા જૂનો મિત્રો, તમારા જે જૂના મિત્રો છે તમને આજે સાચું પ્રતિબિંબ બતાવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા આ જે દાઢીનો ભાગ હોય છે એની ઉપરનો જે આપણું મુખ છે આ દાઢીના ભાગનો ઉપરના મુખની ખાસ કાળજી રાખજો અને સાવચેતી ભર્યા પગલાં લેજો. કોઈ પણ નાની સરખી પણ તમને કોઈ દિક્કત હોય તો તરત જ ડૉક્ટરને મળજો. ત્યારબાદ કર્ક રાશિ. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે. તમારો પ્રેમ તમને આજે ખીલવશે. તમારા કામના સ્થળે તમારી કદર થશે અને તમને ધિક્કારતા વ્યક્તિ તમને આજે સામેથી બોલાવી અને બિરદાવશે. આપના માટે આજના ઉપાય, આપના આજના ઉપાયની જો વાત કરવામાં આવે તો તમારા ઘરના મધ્ય ભાગને જે બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે ત્યાંથી વજનવાળી વસ્તુ હટાવી લેજો. જી હા, તમારા ઘરના મધ્ય ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે અને બ્રહ્મસ્થાન પર જો કોઈ વજનવાળી વસ્તુ હોય તો આજે ત્યાંથી દૂર કરજો. ત્યારબાદ સિંહ રાશિ. બાળકો તમારા માટે દિવસ મુશ્કેલ બનાવી શકે એમ છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે તેમને ઉપયોગી એવી પ્રવૃત્તિઓની અંદર એમને જોડાવી રાખો. આજે શાસ્ત્રનો બિનજરૂરી ઉપયોગ કરવો ટાળજો. શાસ્ત્રાર્થમાં લાંબા પડશો નહીં. પ્રેમ જીવન આજે તમને થોડી ઘણી નાની મોટી મુશ્કેલી આપી શકે એમ છે. આપના માટે આજનો ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે કૂતરાને બિસ્કિટ ખવડાવો. લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો. આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો. ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે.
જ્યારે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. ત્યારબાદ કન્યા રાશિ, આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો. ઓફિસને લગતી સમસ્યા ઉકેલવાના પ્રયાસો ધરો. ટેન્શન તમારું મગજ ઘેરી શકે એમ છે, માટે ટેન્શનથી દૂર રહેજો. અનિચ્છનીય બનાવ ન બને, કોઈક અનિચ્છનીય રાતના ન કરવી પડે, કોઈક એવી યાત્રા ન આવીને ઉપસ્થિત થઈ જાય કે જે તમારે કરવાની કોઈ જ ઈચ્છા ન હોય, તો એવી સંજોગો પરિસ્થિતિમાંથી દૂર રહેવા માટે પ્રયત્ન કરજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના તમારા દૈનિક આહારની અંદર એક મીઠી વાનગીનો ઉપયોગ કરજો, એક સ્વીટ ડિશનો ઉપયોગ કરજો. ત્યારબાદ તુલા રાશિ, બિઝનેસમેન માટે દિવસ સારો રહેશે. તમે અચાનક જ કેટલા અણધાર્યા લાભ થશે. આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે મોંમાંથી કંઈક વાત સરી ન પડે, જે ગુપ્ત હોય એની ખાસ કાળજી રાખજો. ઘરના લોકોને ગુસ્સે કરશો નહીં. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા ઘરના મંદિરની અંદર જે તમારા કુળદેવી બિરાજમાન છે તેની આરાધના કરજો, પૂજા કરજો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતા ભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી તમે જેની વાટ જોતા હતા તે નામના તે સ્વીકૃતિ તમને આજે મળશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હોય તો અન્યો દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા કુળદેવીની એક માળા જરૂરથી કરજો. તમારા કુળદેવી માતાની તમે એક માળા અવશ્ય કરજો, સમય ફાળવજો. ત્યારબાદ ધનરાશિ, સતત હકારાત્મક વિચારોને તમારા ગુણ અને વળતર અપાવો, કેમ કે તમારા પ્રયાસમાં સફળ થવાના તમે છો. વિતેલા સમયમાં તમે જે ધન ખર્ચ કર્યું છે તેનું પરિણામ તમને આજે મળશે. આજે તમને સામેથી લોકો મળવા માટે આવશે, સારી વાતો કરશે અને જે કરવા થકી તમારો મૂડ બનશે. અને આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તુલસી માતાને પાણી અર્પણ કરજો, તુલસી ક્યારે પાણી રેડજો. ત્યારબાદ મકર રાશિ, નોકરો, સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી સિરિયલો પિક્ચરો જોઈ શકે એમ છે. આજના દિવસે એમના માટે અડોશ પડોશમાંથી સાંભળેલી બાબતો ઉપર તમારા ઘરની અંદર કલેશ ન થાય તેની ખાસ કાળજી રાખજો. જી હા, બહેનપણીના કીધે ઘર કંકાશ ન થાય તેની ખાસ કાળજી રાખજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમે સફેદ પોશાક ધારણ કરો, સાથે જ આહારની અંદર પણ સફેદ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરજો. ત્યારબાદ કુંભ રાશિ, આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો. લેના નીકળતા નાણાંની ઉઘરાણી થશે તથા જ પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધીરણ મળશે. પારિવારિક ચિંતાઓ તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દે. ખરાબ સમય આપે જે ઘણું બધું શીખવી ગયા છે એ તબક્કામાંથી તમે આજે નવીન તક સર્જી શકશો અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને આજે મળશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે કેસર આધારિત મિષ્ઠાન ખાજો. જી હા, કેસર આધારિત મિષ્ઠાન જરૂરથી ગ્રહણ કરજો. ત્યારબાદ મીન રાશિ, આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. નવા સાહસ, સંયુક્ત સાહસો, ભાગીદારી સહિતના જે કંઈ પણ પ્લસ માઇનસના જે ગુણો છે એને ધ્યાનમાં રાખી કરજો. આજે તમને નવા સાહસ થકી લાભ થવાની શક્યતા દેખાઈ રહી છે. એ સાહસ માટે ભલે દોડધામ કરવી પડે પણ એ દોડધામ તમને ખૂબ જ સત અને સકાર આપશે. નવી તકો સર્જશે, આપના માટે કંઈક નવું થવા જઈ રહ્યું છે. ભૂલી જાઓ એ બાબતથી દૂર રહેજો. ભૂલી ગયા શબ્દ તમારી ડિક્શનરીમાંથી બાદ કરજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમે તમારા ઘરની અંદરથી બિનજરૂરી કચરો દૂર કરજો, ભંગારને બહાર કાઢજો અને તમારા પ્રિયજનોનો સાથ મેળવજો. તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, પંચાંગ અને રાશિ ભવિષ્ય દ્વારા તમને જે કંઈ પણ માહિતી આપવામાં આવે છે જનરલ માહિતી છે. તમારા પોતાના અંગત ગ્રહો પણ આની અંદર મહત્વનો ફાળો ભજવી શકે એમ છે. પણ કોઈ દુવિધા હોય, કોઈ ચિંતા હોય તો નીચે દર્શાવેલા નંબર ઉપર અથવા તો કોમેન્ટ બોક્સ ઉપર આપ કોમેન્ટ કરી શકો એમ છો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. ઘરમાં રહો, સુરક્ષિત રહો. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.